પહેલી સર્ચિંગ ટેકનિક છે સિક્વન્શિયલ અથવા તો એને લિનિયર સર્ચ ટેકનિક કહી શકાય, બરાબર છે? તો નામ પરથી આપણે ખબર પડી જોઈએ કે સિક્વન્શિયલ, બરાબર, સિક્વન્શિયલ એટલે એક જ વેમાં, બરાબર છે, લિનિયર, રેખીય, લિનિયર એટલે રેખીય, બરાબર, એટલે એક જ લાઈનમાં અથવા એક જ વેમાં આપણે કોઈ વસ્તુ સર્ચ કરતા હોય એને સિક્વન્શિયલ અથવા લિનિયર સર્ચ ટેકનિક કહેવાય, બરાબર છે? જ્યારે ડેફિનેશન બી લખી જાય, ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ટેકનિક ટુ ફાઇન્ડ આઉટ એન એલિમેન્ટ વેલ્યુ ઇન અનસોર્ટેડ ઓર્ડર, બરાબર. મેન વસ્તુ આ છે કે કોઈ એક તમને એરે આપેલો છે અથવા કોઈ સ્ટેક આપેલું છે, બરાબર છે, એના પરથી આપણે કોઈ એલિમેન્ટ, પર્ટિક્યુલર એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવો છે, એના માટેની ટેકનિક છે. હવે જે તમારો એરે છે એ અનસોર્ટેડ ઓર્ડરમાં હોવો જોઈએ, બરાબર. સોર્ટેડ ઓર્ડરમાં હોય તો કોઈ સવાલ જ નથી, ફાઇન્ડ આઉટ સીધું થઈ જવાનું, પણ અનસોર્ટેડ ઓર્ડર હોય એ વખતે કોઈ આપણે સ્પેસિફિક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવો એના માટેની આ ટેકનિક છે, સિમ્પલ ટેકનિક છે, બરાબર છે. તો જુઓ બીજો પોઈન્ટ હતો સર્ચ વેલ્યુ ઓફ પર્ટિક્યુલર એલિમેન્ટ ઇન અ લિસ્ટ ઇન અ સિક્વન્શિયલ મેનર, બરાબર છે, અન્ટિલ ડિઝાયર્ડ એલિમેન્ટ ઇઝ ફાઉન્ડ. એટલે જો અહીંયા એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ છીએ, એક્ઝામમાં તમારું આ એક્ઝામ્પલ પણ પૂછી શકાય, અને આ જ વસ્તુનું એક એલ્ગોરિધમ આવતો હોય છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું એલ્ગોરિધમ વિશે, પરંતુ એનું ડેફિનેશન શું છે અને એના એક્ઝામ્પલ કઈ ના છે એ વિશે આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર. તો તમને બેઝિક વસ્તુ ખબર પડી ગઈ કે સિક્વન્શિયલ ટેકનિકના અંદર શું હોય, તો કે કોઈ એરે આપેલો હોય, અનસોર્ટેડ એરે હોય, એના અંદર કોઈ સ્પેસિફિક વેલ્યુ તમને ફાઇન્ડ આઉટ કરવું હોય એના માટેનું આ તમારું એક્ઝામ્પલ છે, બરાબર. તો એક એક્ઝામ્પલથી આપણે સમજીએ, જો એક એરે આપેલો છે એના અંદર એલિમેન્ટ આપેલા છે 22, 39, 65, 45, 10, બરાબર. આ પાંચ વેલ્યુનો એક એરે તમને આપેલો છે. હવે એ લખ્યું છે ડિઝાયર્ડ એલિમેન્ટ ઇઝ 65, બરાબર. એટલે આ પાંચ અનસોર્ટેડ ઓર્ડરમાં તમારો એરે આપેલો છે, બરાબર. આના અંદરથી 65 જે વેલ્યુ છે એ તમને ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આ ટેકનિકની મદદથી કઈ રીતના ફાઇન્ડ આઉટ થાય એ સમજાવવાનો ટ્રાય કર્યો છે, બરાબર. તો જો આને પહેલા આપણે એરે મેથડના અંદર આપણે એને લિસ્ટ આઉટ કરી દઈએ, બરાબર. જો પેલું 22, 39, 65, 45 અને 10, બરાબર, એ આપણે જે રીતે અહીંયા ડેટા આપેલા છે તમારા એલિમેન્ટ્સ એ રીતે આપણે અહીંયા લખી દીધા, બરાબર છે, એ મેનરના અંદર અહીંયા આપણે એરેન્જ કરી દીધા એરેની ફેશનના અંદર. હવે આ વસ્તુ જે છે આને એલિમેન્ટ કહેવાય, બરાબર છે, આ જે લખેલા છે તમારા એના એલિમેન્ટ્સ કહેવાય. અહીંયા ઇન્ડેક્સ નંબર છે, વસ્તુ યાદ રાખજો, એરે ઓલવેઝ સ્ટાર્ટ વિથ ઝીરો ઇન્ડેક્સ નંબર. આ વસ્તુ તમને માઇન્ડમાં રાખવાનું, બરાબર છે, કે એરે આપણે સ્ટાર્ટ કરીએ એટલે ઓલવેઝ ઝીરોથી સ્ટાર્ટ થાય, વસ્તુ યાદ રાખવાનું. તો ઝીરો, વન, ટુ, થ્રી, ફોર, બરાબર છે, એટલે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ 5 છે, પરંતુ એરેની ફેશનમાં આપણે કાઉન્ટ કરીએ તો ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ તમારા થાય 4, બરાબર છે. કેમ? તો કે એરે ઓલવેઝ સ્ટાર્ટ વિથ ઝીરો ઇન્ડેક્સ નંબર, બરાબર છે. તો જો કઈ ફેશનના અંદર આના અંદર સર્ચ આઉટ કરવાનું, આ તમારી સંખ્યા આપેલી છે એવું સમજો. હવે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, બરાબર છે, 22 અહીંયા મેચ કરવાનું કે ડિઝાયર્ડ એલિમેન્ટ ઇઝ ધીસ, યસ ઓર નો, બરાબર છે. તો 22, 65, બરાબર છે, નથી, બરાબર છે, આપણે 65 જોઈએ છે, એટલે આ એરોને આપણે લઈ જવાનું સીધું નીચે, બરાબર છે. તો જો અહીંયા બીજા પોઈન્ટમાં લઈએ છે, ડિઝાયર્ડ એલિમેન્ટ ઇઝ ધીસ, બરાબર છે, કમ્પેરિઝન કરવાનું કે 39 ઇઝ ઇક્વલ ટુ 65, તો કેમ નથી, તો ડિઝાયર્ડ એલિમેન્ટ હજી તમને મળ્યો નથી, બરાબર છે. હવે થર્ડ નંબરમાં જવાનું, જો અહીંયા ગયા છે આપણે, ડિઝાયર્ડ એલિમેન્ટ ઇઝ ધીસ, તો કે યસ, 65 નંબર તમને મળી ગયો, બરાબર છે. એટલે આ તમને ક્યાં મળ્યો, તો કે બે નંબર પર, બરાબર. તો અહીંયા સીધું સિમ્પલી લખી દીધું કે સર્ચ ઇઝ સક્સેસફુલ, બરાબર. આ સિમ્પલ એક્ઝામ્પલ છે અને પાંચ એલિમેન્ટનું એક્ઝામ્પલ છે. આવું એક્ઝામ્પલ તમારું, સપોઝ એલિમેન્ટ તમને 200 એલિમેન્ટ આપેલા છે, 200 એલિમેન્ટ, બરાબર, 200 એલિમેન્ટમાંથી તમને કોઈ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવો છે, તો સિક્વન્શિયલ સર્ચ અથવા લિનિયર સર્ચના અંદર આ ફેશનના અંદર કામ કરતું હોય કે ઇન્ડેક્સ નંબર 0થી સ્ટાર્ટ થાય. સપોઝ 200 નો તમારો એરે છે અને એલિમેન્ટ તમારો જે તમને ફાઇન્ડ આઉટ કરવો છે 101 નંબર પર છે, તો આ જે એરો તમારો જે છે 101 વખત પર છે, બરાબર છે, અને 101 નંબર પર આવી અને જો તમારો એલિમેન્ટ મળ્યો ત્યાં ત્યાં સ્ટોપ થઈ જશે, બરાબર. સિમ્પલ ટેકનિક છે, એકદમ બેઝિક ટેકનિક છે. હવે આ ટેકનિક જે છે એ ક્યારે કામ લાગે, તો કે જ્યારે એલિમેન્ટ તમારો અનસોર્ટેડ ઓર્ડરમાં હોય, તમારો એરે જે છે અનસોર્ટેડ ઓર્ડરમાં હોય,
તે વખતે આ મોસ્ટ એફિશિયન્ટ તમારી ટેકનિક છે, બરાબર છે. હવે જો તમારો એરે સોર્ટેડ ઓર્ડરમાં હોય તો કઈ ટેકનિક યુઝ થાય એના વિશે આપણે બાદમાં ચર્ચા કરીશું, બરાબર. પણ બેઝિક હતું, આશા રાખીએ છીએ બધાને ખબર પડી ગઈ હશે. જો કદાચ કોઈ ક્વેરી હોય આ એક્ઝામ્પલમાં કે આ ડેફિનેશન સમજાવ્યામાં, તો તમે કમેન્ટ સેક્શનમાં યુટ્યુબમાં લખી શકો છો, અથવા વોટ્સઅપમાં પણ તમે કમેન્ટ સેક્શનમાં મેન્શન કરી શકો છો, બરાબર. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. અને આનું જે એલ્ગોરિધમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. તો બધા ખબર પડશે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.